હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિત તલોદના સિંધી સમાજ દ્વારા શરદ પૂનમની ઉજવણી તલોદ ખાતે કરાઈ. પ્રાંતિત તલોદમાં રહેતા સિંધી સમાજના ધર્મપ્રિય લોકો દ્વારા શરદ પૂર્ણિમાની ઉજવણી અતિ ધામધૂમથી તલોદ મુકામે કરવામાં આવી હતી. તલોદ ખાતે વિશાળ હોલમાં પ્રાંતિત તલોદના લોકો એકત્રિત થયા હતા અને શરદ પૂર્ણિમાની ઉજવણીની સાથે રાષ્ટ્રીય કક્ષાએ કાર્યરત ભારતીય સિંધુ સભા કે જે સંસ્થા સેવા સંગઠન અને સંસ્કારોને ભરેલી છે. આ સંસ્થામાં ગુજરાત પ્રદેશ કક્ષાએ પણ કાર્યરત છે. તાજેતરમાં આ સંસ્થામાં ગુજરાત કક્ષાએ નવા હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. તે નવા વરાયેલા હોદ્દેદારોનું આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. આ તબક્કે હિંમતનગરના સુપ્રસિદ્ધ ડૉક્ટર ગોપલાણી તેમજ પ્રદેશ કક્ષાએ ભારતીય સિંધુ સભાના અધ્યક્ષ તરીકે જેમની નિમણૂક કરવામાં આવી છે તેવા દિલીપભાઈ પબરેજાની વિશિષ્ટ ઉપસ્થિત રહી હતી. દિલીપભાઈ પબરેજાએ અગાઉ પણ પ્રદેશ અધ્યક્ષ તરીકે સુંદર સેવા આપી રહ્યા હતા. તેના ફળ સ્વરૂપે ફરી એકવાર તેમની પ્રદેશ અધ્યક્ષ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. જોગાનુજોગ દિલીપ પબરેજા તલોદના જ વતની હોય, સાબરકાંઠા જિલ્લા અને અરવલ્લી જિલ્લા વતીથી પણ તેમનું સન્માન કરવામાં આવ્યું હતું. અન્ય નવા વરાયેલા હોદ્દેદારોમાં હિંમતનગરના મનોજ વિરવાણી, પ્રાંતિજના મનુભાઈ રામચંદાણી, તલોદના હરીશ નરસિંહાણીનું જે તે શહેરના પ્રમુખ તરીકે વરણી થતા તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. જ્યારે સાબરકાંઠા જિલ્લા પ્રમુખ તરીકે લાલભાઈ નરસંગાણીનું પણ આ તબક્કે સન્માન કરવામાં આવ્યું હતું. સન્માન કાર્યક્રમ બાદ એકત્રિત થયેલ મહેમાનોએ દીપ પ્રાગટ્યને ઈષ્ટદેવ ઝુલેલાલનો જયકારો બોલાવ્યો હતો. મંચસ્થ મહાનુભાવો પૈકી ડોક્ટર ગોપલાણીએ સમાજના સર્વાંગી વિકાસ માટે સૌને કટિબદ્ધ થવા અપીલ કરી હતી અને ધીરે ધીરે સિંધુ ભાષા લુપ્ત થતી જાય છે તે માટે ચિંતા દર્શાવી હતી. દરેક સિંધી પરિવારમાં લોકોએ ઘરમાં બાળકો સાથે સિંધી ભાષામાં બોલવાની સલાહ આપી હતી. ડોક્ટર દિલીપભાઈ પરબ્રેજાએ તેમની બીજી વાર પ્રદેશ અધ્યક્ષ થવા બદલ સંસ્થાનો આભાર માન્યો હતો. તેમણે ભારતીય સિંધુ સભા વિશે અને તેમની કામગીરી બાબતે વિસ્તૃત ચર્ચાઓ કરી હતી. વધુમાં તેમણે 1947માં થયેલ ભારત પાકિસ્તાનના ભાગલાની કરુણ ઘટનાની યાદ તાજી કરાવીને શ્રોતાઓના દિલને પ્રભાવિત કરી દીધા હતા. સન્માન બાદ શરદ પૂર્ણિમાની ઉજવણી અંતર્ગત યુવક યુવતીઓ તેમજ સમાજના આગેવાનોએ ગરબા ગાઈને ઉત્સવનો આનંદ માણ્યો હતો. પ્રાંતિજ તલોદના ધર્મપ્રિય લોકો દરેક ધાર્મિક તહેવારો આન બાન અને શાંતિ ઉજવે છે. રાષ્ટ્રીય પર્વો પણ સાથે મળીને ઉજવે છે. ઉત્તર ગુજરાત સિંધી સમાજના ઉપપ્રમુખ મનોજ નરસિંહાણી તલોદના અગ્રણી મળીને ઉજવે છે. ઉત્તર ગુજરાત સિંધી સમાજના ઉપપ્રમુખ મનોજ નરસિંહાણી તલોદના અગ્રણી કિરણ નરસિંહાણી, અંકિત ફૂલવાણી, સની ઠકરાણી, સુનિલ નરસિંહાણી વગેરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી. મોડી રાત સુધી ગરબા ગાઈને સમાજના ભાઈ બહેનોએ શરદ પૂનમની ઉજવણીની મોજ માણી હતી. રાષ્ટ્રીય લેવલે કાર્યરત ભારતીય સિંધુ સભા સંસ્થા સમાજના ઉત્કર્ષ માટે અથાગ પ્રયાસો કરી રહી છે અને આવનારા સમયમાં હિન્દીમાં સિંધ બને તે માટે સરકાર સાથે પણ વાટાઘાટો હાથ ધરેલ છે. સમાજના આર્થિક રીતે પછાત લોકોના બાળકોને શિક્ષણ મળે, તેમની દીકરીઓના સમૂહ લગ્ન સમારંભોમાં લગ્ન થાય અને સમાજના તમામ લોકો સુખી અને સંપન્ન બને તેવી ભાવના સાથે સેવકો કામ કરી રહ્યા છે. જીલ રાવળ, જેડેસટીવી, પ્રાંતિજ. શહેરમાં ધમાકેદાર એન્ટ્રીની સાથે મધુરમ બ્યુટી કેરની શરૂઆત થઈ ચૂકી છે. અદ્યતન ટેકનોલોજીથી સજ્જ મધુરમ બ્યુટી કેર આપણા સૌંદર્યને નિખારવાનું એકમાત્ર સ્થળ એટલે કે મધુરમ બ્યુટી કેર. આઈબ્રો, વેક્સ, મેનિક્યોર, પેડિક્યોર, ફેશિયલ, હાઇડ્રા ફેશિયલ, હેર સ્પા, હેર વોશિંગ, હેર સ્મૂથનિંગ, હેર સ્ટ્રેટનિંગ, હેર કેરાટીન, હાઇલાઇટ્સ, હેર મસાજ, બોડી મસાજ, બોડી પોલિશિંગ, મહેંદી, મેકઅપ જેવા મહેંદી, હલ્દી, સાઇડર, શાઇનર, બ્રાઇડલ, રિસેપ્શન તેમજ પાર્ટી મેકઅપ.
લગ્ન પ્રસંગે તથા શુભ પ્રસંગે ઓર્ડર લેવામાં આવશે। બ્યુટી પાર્લર નો સર્ટિફાઈડ કોર્સ માત્ર બહેનોને કરાવવામાં અને શીખવાડવામાં આવશે। સ્થળ ગોપીનાથ કોમ્પ્લેક્સ LIC સામે શ્રીહરિ માર્ટની ઉપર એપ્રોચ રોડ પ્રાંતિજ। દીપ્તિ એચ બ્રહ્મભટ્ટ મોબાઈલ નંબર 87 80 10 61 85 8780 10 6185।